કઠોર મહેફિલી સેનકુલ ઇસ્માઇલ ટ્રસ્ટ કઠોર સંચાલિત બ્લડ બેંક કેમ્પનું સુંદર આયોજન. અનેક લોકોએ રક્તદાન કરી રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો. હવે જોઈએ સુરત આમતક ન્યૂઝનો એક વિસ્તૃત અહેવાલ. કઠોર મહેફિલી રોનકુલ ઇસ્લામ ટ્રસ્ટ કઠોર સંચાલિત બ્લડ બેંક કેમ્પનું સુંદર આયોજન અમીનાબેન ગંગાત અને આયશાબેન પટેલ બ્લડ બેંકના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ અસલમભાઈ એ તમામને આવકાર આપ્યો હતો. કેમ્પમાં કઠોર અને આજુબાજુના ગામના નવયુવાન લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો. કેમ્પના આયોજનને સફળ બનાવવા માટે અયુબ ડ્રોબ, મોહમ્મદ ખાલિદ અસલમ, અબાસ અલી, મોમિન અખ્તર મોમિન તથા સ્ટાફ અમીન પટેલ, બિલાલ શેખ, આદમ મોગલ સહિતના લોકોએ ખૂબ સહકાર આપ્યો હતો. કેમ્પના અંતે તમામ બ્લડ ડોનર સ્ટાફ ટ્રસ્ટીઓનો આભારવિધિ સુલેમાનભાઈ ડોબાએ કરી હતી. 58 વર્ષની ઉંમરે તેમણે 68 વાર બ્લડનું ડોનેટ કર્યું છે, જે ખૂબ ગૌરવની વાત છે અને આમ સમાજ માટે પ્રેરણાત્મક વાત છે, અને તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અસલામ અલૈકુમ આદરણીય કઠોર મહેફિલી રોનકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમીનાબેન ગંગાધર અને આયશાબેન પટેલ બ્લડ બેંક સુરત સાર્વજનિક હોસ્પિટલનો અમે આભાર માનીએ છીએ કે તેઓએ આજે અહીંયા આવીને અમને કિંમતનો મોકો આપ્યો છે, અને જેઓએ ગામના જે પણ વ્યક્તિઓએ સાક્ષાત્કાર આપ્યો છે અને જેઓએ બ્લડ ડોનેટ કર્યું છે એ તમામનો આ તકે હું આભાર માનું છું. ટ્રસ્ટીઓ વતી આભાર માનું છું. અને આ દવાખાનું રાહતજનક દવાખાનાનો કઠોર ગામના તમામ લોકો લાભ લે એવી હું ધરતી મંત્રના પ્લેટફોર્મ પરથી હું લોકોને આહવાન અને આવકાર આપું છું કે તેઓ પણ આનો લાભ લે. જઝાકઅલ્લાહ ઉમ્મા બેન, અસલામ અલૈકુમ.